લોકડાઉન દરમિયાન શ્રમજીવીઓને વતન મોકલવા ટ્રેન શરૂ થઈ હોવાની જાણ થતાં 3 માસ અગાઉ સચિનથી નીકળી રસ્તામાં પોલીસે રોકતા ઉધના સ્ટેશન બાદ રેલવે ટ્રેક ઉપરથી સુરત સ્ટેશન આવતા 6 પરપ્રાંતિયો શ્રમજીવીઓને રંગકુળ માર્કેટ પાસે રેલવે ટ્રેક ઉપર ચપ્પુ બતાવી રોકડા રૂપિયા 16,920 અને 4 મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 32,120ની લૂંટ કરનાર તરુણ સહિત 4 ગરદુલા પૈકી 1 રીઢા આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. નોકરી બંધ હોય તેમજ ગત મે માસની શરૂઆતમાં શ્રમજીવીઓને વતન મોકલવા ટ્રેન શરૂ કરી હોવાની જાણ થતા ગત 5મીથી સાંજે તેની ગામની આજુબાજુમાં અમિત દુબે, વિપુલ દુબે, નાગેશ, નીરજ અને અન્યો સાથે ચાલતો સુરત રેલવે સ્ટેશન જવા નીકળ્યો હતો. જો કે રસ્તામાં પોલીસે રોકતા તમામ ઉધના રેલવે સ્ટેશન બાદ રેલવે ટ્રેક પરથી સુરત સ્ટેશન આવ્યા હતા. રાત્રે 9 વાગ્યાના અરસામાં રઘુવીર માર્કેટ પાસે કમરૂનગર ગરનાળા પછી બુકાનીધારી 4 યુવાનોએ ચપ્પુ બતાવી રાહુલને ચપ્પુ વડે નજીવી ઈજા પહોંચાડી રોકડ રૂપિયા 16,920 અને 4 મોબાઈલ ફોન મેળવી કુલ્લે 32,120ની લૂંટ કરી હતી. આ અંગે રેલવે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ રાધવભાઈ, કિશનભાઈ અને કોન્સ્ટેબલ ખુમાનસિંહને મળેલી બાતમીના આધારે PSI DM રાઠોડ અને ટીમ આજ રોજ મિલનનગર ઝુંપડપટ્ટી ઓવરબ્રિજ નીચેથી પીરુ ઉર્ફે પીરુ બચકુડા મોહમ્મદ સઈબ શેખ ને ઝડપી પાડી પૂછપરછ કરતા તેણે તરુણ મિત્રો અને તેના 2 મિત્રો સાથે મળી આ લૂંટ કર્યાની કબૂલાત કરી હતી. લૂંટ કરનાર 4 ગરદુબા હોય નશો કરવા માટે પૈસા મેળવતા તેમણે વતન જવા નીકળેલા શ્રમિકોને લૂંટી રોકડ રકમ નશો કરવામાં ઉડાવી દીધી હતી. ક્રાઇમ બ્રાન્ચે પીરુ પાસેથી લૂંટમાં ગયેલા 1 મોબાઈલ ફોન કબજે કર્યો હતો. ઝડપાયેલા પીરુ અગાઉ સલાબતપરા પોલીસ મથકમાં અપહરણ, બળાત્કાર, મારામારી જેવા ગુનાઓમાં ઝડપાયો છે અને પાસા હેઠળ પણ તેની અટકાયત થઈ હતી. કેમેરામેન સાબિર સૈયદ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ સુરત.